રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 7, અને આપણે જો કાલ ખાતર વાવવાનું અધૂરું હતું ને, એ આવી ગયા છે પાછા. આજ કાલ એક બાજકી વાવી હતી ને બીજું બે ભાગ જેટલું બાકી હતું, એટલે એ અટાણે વાવવાનું છે. હવે ધીરે ધીરે કરીને ખાતર ચાલુ. 2-3 કલાક થાય વાવતા. એક બાજકી તો આપણે કાલ વાવી ગયા હતા, લગભગ 10 વાગે વવાઈ જશે. તન દંડ હેલ હેલું હાલે ઉથલમાં 6-4, એટલે 10 વાગ્યે ને તો વવાઈ જશે. હાલો હવે ધીરે ધીરે કરી ચાલો, પછી વાવીને પાછા વળી બૈડા. હાલો, વાઈગા છે 9:30, ને આપણે ખાતર વાવવાનું હતું, એ વવાઈ ગયું કમ્પ્લેટ. હવે આઈનું કામ કમ્પ્લેટ, આપણી બધી બીજી ખેતી એ કમ્પ્લેટ છે. હવે ખાલી એને વરસાદની રાહ જોવાની, ચોમાહું બેહે એટલે વાવણી કરવાની, બાકી ખેતીમાં કામ બધું કમ્પ્લીટ. નારિયેળ ઉતારે હે? નારિયેળ પાણી પીવું છે. હા, આજ તો પીને રહેવું છે. આ ખીરે જો, હા, આ ખીરે ઉતારે દેવું. ઈની થઈ ગયો થાવ પીમણી પણ અપડાય જ નથી. બાપરે, હા, એક વસ્તુ લે ને ખેડે કે મહાજન તો પડે છે. ઈ તો હજી કાચા ઘણા છે. ના, આ તો વડા ખીરા છે. આ તો જો કેરીઓ આવી ગયો હ ફૂલમ ને કેરી આપણો નારિયેળ ઉગી ગયો. મહેમાન તો ઘર ના જ છે, મામા ને મામી આવે મારા. ઘરનું કામ કરી લીધું, કયું નઈ રખી માહિતી. પાણી નારિયેળ તોડી દે, પાણી કાઢી. હું ખાતર વાવીને આવતો, ભાઈ હજી હુતો હોય. ઈચ્છા હજી ને ગામ જવું હોય તો ફટ દેખીને તૈયાર થઈ જવું પડે ને બેન. એ ઉઠી જાય વેલે. ઉઠવામાં બેન મારા ઉપર તોડી છે અને તાર બાપુ. આ નારિયેળીમાં નારિયેળનો પાર નથી. જો 4-5 લોકો હે ઉતાર એમ, તાર 4-5 ના છે. આપણે કેરીઓ આંબાની હજી કાચી હોય ખરી, ઘણી ગયું અવાર પવન હતો ને તોય ઘણ્યું છે કેરીઓ. હવે કોકો ખાખું પડી એવું લાગે છે, સહેજ હજી કાચી હોય. જો મહેમાન આવી ગયા અને હું ખાઉં હું કેરી. જો માં હે ને લાડવા બનાવવાની તૈયારી થાય છે, ધીરે ધીરે કરે હે. માં લાડવા બનાવવા કે લાડવા બનાવવા? હા, મને જો આવા હે ને એ બહુ ભાવે. શું કહેવાય માં? પિંડિયા. પિંડિયા, એ પિંડિયા બહુ ભાવે મને. હવે શું કરવાનું હે માં? હા, અને મહેમાન મારા બાપુ ના વડા મામા ને મામી હે. હા મોલ હે, આપણે ઘણી વાર ન્યા ગયા અને એમ ઘેર કાતરા હે એટલે હું તો જાવ જ છું ને. મને તો વધારે મજા આવે કાતરા હોય. બેન જાય કે ના જાય? કાતરા જ આવી જાય ને. આ હે ને ખાજુ કટિંગ કરવાનું કેદી નું હતું ઘેર, પણ ઉહાર નથી. મેં કાયમ કટકા ફરી કરી ભરી રહેતા ને આ હે ને ઘણી ઘા કટકા એવા અસર ના થઈ જાય. જો આ ચાર કાજામાં નાખી આ હે
બે આવી રીતે બિહટમાં આવતા જ લસણ કટિંગ થઈ જાય છે, કાજુ બદામ બે ફટાફટ થાય ઓળું ત્યાં જીણે જીણે એનથી ખાડી કરો લાંબા લાંબા આપણે જીવા જોઈએ પર. અને આમાં ચોરસ ને ગોળ ને એવા ખાય અને અહીંયા ગોળને ઘી ગરમ થાય અને ગુંદવારા બનાવવા ફરે ગુંદ ને જાયફળ ને લડર ભૂકો અને પાછા હે ને બહુ ખવાય નહીં ને એટલે થોડા કંઈક બનાવવા ઘીમાં પૂરતા છે. કાજુ બદામનું કટિંગ કરી લઉં ને એટલે આ ભેરવી લઈને 12 વાગી જાય રોટલાને થાય મોડું બાકી બધું કામ થઈ ગયું બાકી છે. અને આજે ફેરે છે ને ગુંદવાને બનાવવાનું ગુંદ ઓછો નાખી આપણા કિશનભાઈ ને લગ્ન હતા ને એમાં લાડવા બનાવ્યા રસોઈ આ હે ને અમે ક્યાંથી લીધી હતી માં આપણે આ ખાંડળી હે હા જો આ અંબાજી છે એમ ખાંડળી લીધી હતી મજા આજે જયફળ ઝીણકી હતી પણ આમ પછી મેં લીધી નહીં ઝીણકી હતી ને કર જો ગુંદ ઉઠો હવે આપણે આને ભેગો મિક્સ કરી એટલે રેડી કમા પછી હાથથી કર્યું કે વાલા બાવું કરવાનું હોય એનથી તને મજા આવે ઊંથી ઓલા સિક્કા નાખવા ઓલે ફેર હે ને સિક્કા નાખવાની બે સિક્કા મને જ નીકળે પણ હે ને સિક્કા નાખો એ સાચી વાત પણ લાડવાઈ બીબાથી અસર ના થાય તો એમ જ રાખીએ આપણે. હવે આને મિક્સ કરી ડ્રાય ફ્રૂટ નાખી દેહ બાપુ આવ્યા જો લાડવા બને હે હાલો બપોરા તૈયાર થઈ ગયા ભાઈ જો આગળ ઉઠા હે 12 વાગે 12:30 થી 1/2 કલાક થાય પછી ખાય નઈ અડધાએ ખાઈ લીધું ને અડધા હવે ધીરે ધીરે ખાય છે તો બધાએ ખાઈ લીધું હે અને ઓનભાઈ જાય એ જાંબુડા ખાઈ ભાઈ નાના ની જાંબુડા લઈ આવ્યા હતા જાંબુડા ખાઈ ભાઈ
અને બાકી બધા હોઈ ગયા હે. ફાઈલ લે દઉં ઘડે કા બેઠા ને બધા હોઈ ગયા. નાના ને ઉઠી ગયા હે. ચા પીએ. જો મીમાન જાય છે હવે અને બાપુ અટાણ ચીકુ ગોતમાં અમે. બાપુ આમાં હે કઈ બચા કે અમારે લે ઊંચે ઊંચે તમે આપડી લે અમે ભૂગીએ ના હાગે ત્યાં માળો બાપુ માળો ના હતા માં ઓલે ખબર આપડે એક વાર હવારે ઓલ જોતા હતા હવે જો નાના ની જાય છે હલો ખાઈ લે તમે હવે બસ કરો બસ બસ કરો હવે આપણે જ નહીં જોતા હોય તો આમાં લઈ લેવાના જડે તો ગોતવાના ને કરે મકોડા હે નાની માની આવે જાય છે એ કે હમણાં જાંબુડા થાય ને કે જાંબુડા ખાવા આવજો જાંબુડા ખાવાય જા બાપુ હજી ચીખું ભાઈ આપણે દિશકા કરતો જાય છે જાઉં ભાઈ તને નાની માં ભેગું આપણે હે ને ભગર ઓડી થતી જાય છે થતી જાય ને જિંદગી ના થતી જાય જો નાની માની ભાઈ આ ગયા હે અને ભાઈ જો આયા બહેના હિંગડા પકડી હાય ભગર એના હિંગડા પકડી દવા ચડી
હાલો જોટણ ક્રિકેટ રમ્યા, હવે બેન ચા બનાવ્યો, પલક બેન હાથ નું ચા પીવું, આવો ચા પી. હવે કોઈ મહેમાન આવે તો ના કરવાનું, મારા હાટું બનાવે ને. બસ બસ ચા પીવો, ચા ના પીએ ને, પલક પીએ ને, મને પીએ. કોક દી બટર હોય તો ગોહણ આવી જાય, ચાર બટર ખાય, અને પીવાનો ને પીએ. કોક દી ગોહણ આવી જાય તો પ્રકાર નહીં ગા. હાલો હવે ચા પાણી પી લે બાપુ, ચા પી લે અને આપણે વિડીયો એન કરી દે. અને દાદા હે ને હેડી ખાય, દાદા ને હેડી જો તમારે ચા જો. કઠણ હે ઈતા. હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી. કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો. મળી પછી નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. મારી મહેંદી કરજો કમેન્ટમાં કેવી.